अमदावाद शहर में दूधवार वरसाद वरसी रह्यो छे। गाटलोडियाना विस्तार में पण पाणी भराई गया छे। घूटरसमा पाणी भराता लोकोने भारे हालाकी भोगवानो वारो आवी रह्यो छे। तो पाणीमां बाळको नावानी मजा पण माणी रह्या छे। एक तरफ रस्ताओ पाणीमां गरकाव थई गया छे, रस्ता उपर पाणी फरी वळ्या छे। क्या केडसमा क्या घूटरसमा पाणी भराई गया छे। तो धोधमार वरसादना कारणे जळબંબાકાર જેવી સ્થિતિનું સર્જન થયું છે। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને દર વખતની જેમ આ વખતે પણ ઘાટલોડિયામાં એ જ સ્થિતિ જોવા મળી રહી છે। વાહન ચાલકોને પણ હાલાકી પડે છે। પાણીનો નિકાલની કોઈ વ્યવસ્થા નથી, પાણીનો ભરાવો થઈ જાય છે, દુકાનોમાં પાણી ઘૂસી જાય છે, તો રહેણાંક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જાય છે। तो आज मुद्दे अपनी साथे हमारा संवाददाता उमंग रावल जोड़ाई गया छे। उमंग पासे थी आपणे वधारे विगतो जाणवानो प्रयास करीशुं। उमंग, आप घाटलोडिया में छो, दर वखतनी जेम आ वर्षे पण ए ज स्थिति छे अने पहला वरसाद में ज आ स्थिति छे, आगळ शुं? ચોક્કસથી ધ્રુવિશા, વરસાદ પડવો અને પાણી ભરાવવું કે નવાઈની વાત નથી, પણ કોર્પોરેશન ચોમાસા પહેલાં જે પણ પ્રી મોન્સૂનની જે મિટિંગો કરે છે એમાં પ્લાનિંગ કરતી હોય છે અને કરોડો રૂપિયા પ્રી મોન્સૂનના નામે ફાળવતી હોય છે, જેમાં મુખ્ય કામ હોય છે કે શહેરની અંદર આવેલી કેચપીટો અને ગટરો છે સાફ કરવી। પણ આ ગટરો ક્યાં સાફ કરી છે દ્રશ્યો બતાવીશું કે આ ઘાટલોડિયા અને ચાણક્યપુરી વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં આગળ આપ જોઈ શકો છો કે જે ગાડીઓ આવે છે એના બમ્પર સુધીના પાણી ભરી ગયા છે। ટીચર સમાણા જે પાણી છે ભરી ગયા છે અને સૌથી મોટી વાત કે અહીંયા ગટરની કોઈ વ્યવસ્થા જ નથી। આ પાણી ક્યારે ઓસરશે એ અહીંના લોકોને હજી ખબર નથી અને તેના કારણે જ આપ જોઈ શકાય છે કે વાહન ચાલકો છે સાથે જ ચાલીને જે જતા રાહદારીઓ છે એમને સૌથી વધારે મુશ્કેલી થઈ રહી છે। આજકાલનું નહીં પરંતુ વર્ષોથી આ વિસ્તારમાં આ પરિસ્થિતિ રહી છે। લોકોએ રજૂઆતો કરી છે, લોકો અને અહીંના સ્થાનિક કોર્પોરેટરોને જાણ હોવા છતાં પણ આ વિસ્તારમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી થતી અને એના જ કારણે આપ જોઈ શકાય છે કે લોકો છે એમને સૌથી વધારે મુશ્કેલી થઈ રહી છે। અહીંયા જે ટ્રક પડ્યા છે અને એની જે બસ પડી છે એ બસનું ટાયર છે અડધું છે પાણીમાં ગરકાવ થઈ ગયું છે, એટલે પાણી કેટલા હદે ભરાયું છે આપણે અહીંયા જોઈ શકાય છે। અને રિક્ષા જે આગળ એક પડી છે, રિક્ષાનું તો આખું જે ટાયર છે એ પાણીની અંદર ઉતરી ગયું છે। દર વર્ષની સમસ્યા, પરંતુ કોઈ નિરાકરણ ના આવવાના કારણે મુશ્કેલી જે છે ઠેરની ઠેર છે અને લોકો પણ ક્યાંક રાહદારીઓ અને વાહન ચાલકો છે ક્યાંક હેરાન પરેશાન થતા હોય છે અને મુખ્ય કારણ એ જ રહ્યું છે કે પ્રી મોન્સૂનના નામે જે લાલિયાવાડી કોર્પોરેશન કરતું રહ્યું છે એ લાલિયાવાડી જે છે ક્યાંક અહીંયા દેખાતી હોય છે, અહીંયા રાહદારી છે તેમની સાથે આપણે વાત કરીશું કે આખરે શું તકલીફ અને કેવી હાલાકી છે થતી હોય છે। મોટા ભાઈ, કેવી તકલીફ આ પાણી ભરી જવાના કારણે કેવી હેરાન ગતિ થાય? આ બાઇક જો ના બંધ પડી જાય ઘડી ઘડી, પછી પાણી ભરાય, અહીંયા ગટર વટર કંઈ બંધ ચાલુ જ નથી, તો એના કારણે ગટર વટર સુવિધા કરવા, બધી બિલ્ડિંગો બનાવે તો આ ધુઆ નીકળે બાઇકમાં। બીજી સૌથી મોટી વાત ધ્રુવિશા, વાત ભાઈની બહુ હકીકત છે કે ક્યાંક જે બિલ્ડિંગો બની ગઈ, કોમર્શિયલ એકમો જે બની ગયા અથવા તો દબાણવાળી જગ્યા ઉપર જ્યાં પાણીનો નિકાલ હતો, ખાસ હતો, ત્યાં આગળ કન્સ્ટ્રક્શન થઈ જવાના કારણે પાણી નિકાલની સમસ્યા છે સૌથી મોટો પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે અને એના જ કારણે આ જે પાણી ભરાયું છે આ એક ઘાટલોડિયા નહીં પરંતુ અમદાવાદના પૂર્વ પશ્ચિમ હોય કે તમામ જે ઝોન છે, તમામ ઝોનના અનેક વિસ્તારોમાં આ પ્રકારે પાણી ભરાઈ ગયું છે અને લોકો, રાહદારીઓ અને વાહન ચાલકો છે ને સૌથી વધારે મુશ્કેલી થતી હોય છે। સવારનો જે વરસાદ પડ્યો એ વરસાદ સૌથી વધારે જો કોઈને હેરાન કર્યો હોય તો જે લોકોને ઓફિસે જવાનું હતું, પીક અવર હતા, એ પીક અવરની અંદર જ જે વરસાદ પડ્યો એના કારણે લોકોને ભારે હેરાન ગતિ થઈ છે। આપ જોઈ શકાય છે કે જે કાર ચાલકો છે તે પણ જ્યારે કાર લઈને નીકળે છે ત્યારે પાણી જે છે હિલોળા મારી રહ્યું છે અને હિલોળા જ બતાવી રહ્યા છે કે ક્યાંક આ પ્રકારે પાણી ભરાઈ જવાના કારણે લોકોને ખૂબ ને ખૂબ મુશ્કેલી થતી આવી છે અને અનેક વાહનો છે એ વાહનો પણ આ પરિસ્થિતિની અંદર બંધ થતા છે, નજરે પડી રહ્યા છે। જી, આભાર આપનો।